નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે ટેક કેર ને ટેક કેરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે આ કાર્યક્રમ હોય ત્યારે ખાસ પથરીની ચર્ચા થતી હોય છે અને પથરીને લગતા રોગોની ચર્ચા થતી હોય છે, પેશાબને પેશાબને લગતા રોગોની ચર્ચા થતી હોય છે, કિડની અને કિડનીને લગતા રોગો, સાથે જ જે સ્ત્રીઓ અને બાળકોમાં પ્રકારના રોગો થતા હોય છે એની ચર્ચા થતી હોય છે. આપના ફોન કોલ્સ પણ એટલા બધા આવતા હોય છે આ કાર્યક્રમમાં, કારણ કે જે અવરનેસ આવવી જોઈએ આ બાબતમાં પથરીને લઈને કિડનીને લઈને એ તમામ ચર્ચા આ કાર્યક્રમમાં થતી હોય છે. અને એ ફોન કોલ્સમાં જે કોઈ આપના સવાલ હોય એના જવાબ અહીંથી મળતા હોય છે. અને દર્શક મિત્રો, એક વસ્તુ ખાસ કે કિડની કે જે શરીરનું એક મહત્ત્વનું અંગ છે, પરંતુ આપણને ખબર જ નથી કે આ કિડનીનું કાર્ય શું છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ કિડનીની સાઇઝ શું છે, શરીરમાં ક્યાં આવેલું છે આ અવયવ, કશી જ આપણને ખબર નથી. પરંતુ એટલી ખબર ચોક્કસ હોવી જોઈએ કે આ બહુ જ મહત્ત્વનું અંગ છે. એટલે આજે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું. એક તો પથરીની તો ચર્ચા કરીશું જ, સાથે કિડનીની પણ ચર્ચા કરીશું. કિડનીમાં પથરી હોય તો શું કરવું જોઈએ, એનો ઇલાજ શું છે, કઈ ટેકનોલોજીથી એને રિમૂવ કરવી જોઈએ, આ તમામ ચર્ચા કરીશું. આપના ફોન કોલ્સ લઈશું કાર્યક્રમ ટેક કેરમાં. તો દર્શક મિત્રો, આ બધી જે ચર્ચા કરીશું અને સાથે જ તમામ પ્રશ્નોના જવાબ પણ મળશે, તમામ ચર્ચા કરશે અને આપના પ્રશ્નોના જવાબ પણ આપશે. દેવસ્ય મલ્ટી સ્પેશિયાલિટી છે, કિડની હોસ્પિટલ છે કે જ્યાં અદ્યતન ટેકનોલોજી છે, જ્યાં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપની આ જે મેં કંઈ જે કોઈ રોગ કયા તેની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થાય છે અને જ્યાં અનુભવી ડૉક્ટરો છે અને એમાંના જે જાણીતા યુરોલોજિસ્ટ અને દેવસ્ય મલ્ટી સ્પેશિયાલિટી છે હોસ્પિટલ છે વાડજ બોપલ ને નરોડામાં, એના ચેરમેન દિનેશ પટેલ અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર દિનેશ પટેલ, સ્વાગત છે આપનું. નમસ્કાર દર્શક મિત્રો. દિનેશભાઈ, પહેલાં જ મેં કહ્યું કે કિડની એક બહુ જ મહત્ત્વનું શરીરનું અંગ છે. હાલાકી સામાન્ય લોકોને કદાચ ખબર નથી કે આ કિડની કેટલું મહત્ત્વનું અંગ છે, શરીરમાં કયા પ્રકારની એની કાર્યવાહી છે. પહેલાં તો એ પૂછીશ કે શરીરમાં કિડનીનું મહત્ત્વ શું છે દિનેશભાઈ? દિલીપભાઈ, કિડનીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે બોડી માટે. કિડની તો એક તો ફિલ્ટ્રેશનનું કામ કરે છે. દરેક વ્યક્તિને જે કિડની, જે બે કિડની હોય છે તો એક કિડનીની અંદર 1 મિલિયન ફિલ્ટર, એટલે કે 10 લાખ ફિલ્ટર આવેલા છે, ગરણીઓ આવેલી હોય છે. અને બીજી કિડનીમાં એ જ રીતે બીજી 1 મિલિયન એટલે કે 10 લાખ ફિલ્ટર આવેલા હોય છે. અને ફિલ્ટ્રેશનનું કામ કિડની એ મેઇન કામ છે એનું. ફિલ્ટ્રેશનમાં એટલે કે જે અશુદ્ધ ઇમ્પ્યોર બ્લડ એ ફિલ્ટરમાં પડતું હોય છે અને એમાંથી જે કચરો છે એ કચરો બધો ફિલ્ટર થઈને બહાર નીકળતો હોય છે. કચરાની સાથે વોટર એ બે ભેગું થતું, એટલે કચરો અને વોટર ભેગું થઈને યુરિન બનતું હોય છે. હવે આ જે યુરિન હોય છે દિલીપભાઈ, એની અંદર બીજા તત્વો પણ, જે પોટેશિયમ છે, ક્લોરાઇડ છે, સોડિયમ છે, એ બધું પણ જે વધારાનું છે બધું નીકળી જતું હોય છે બોડીમાં. ધારો કે કોઈ એક વ્યક્તિ વધારે પાણી પીવે છે, 6 લિટર પાણી પીવે છે, તો બોડીમાં તો 70% જ પાણીની જરૂર છે. જી, તો બાકીનું જેટલું જરૂર પૂરતું પાણી છે એ બોડીની અંદર રહેતું હોય છે. બાકીનું બધું જ ફિલ્ટ્રેશનની પ્રોસેસ દ્વારા બધું પાણી નીચે ઉતરી જતું હોય છે અને એ પાણીમાં બધો જે કચરો છે બધો ડિઝોલ્વ થતો હોય છે અને ત્યારબાદ કમ્પ્લીટ યુરિન ફોર્મેશન બનતું હોય છે. એટલે કે મેઇન જે રોલ છે કિડનીનો એ યુરિન અને કચરો બહાર કાઢવાનો છે. બીજું એક જે ફંક્શન છે એ કે લોહીનો જે બ્લડ પ્રેશર છે, બ્લડ પ્રેશરનો નિયમન કરવાનું છે, સેકન્ડ એનું ફંક્શન છે. થર્ડ ફંક્શન છે લોહી બનાવવામાં પણ એનો રોલ છે, હિમોગ્લોબિન બનાવવામાં. ચોથું જે ફંક્શન છે બોનની અંદર જે વિટામિન જે D3ની જે જરૂર પડે છે, વિટામિન D3નું જે ફાઇનલ પ્રોસેસ છે કિડનીમાં થતી હોય છે. ચોથું એક વસ્તુ છે જે મેં કહ્યું હતું, પાણીનું નિયમન પણ એ જ કરતી હોય છે, કિડની કરતી હોય છે. પાંચમું જે ફંક્શન છે પોટેશિયમ. નોર્મલી જે પોટેશિયમ જે છે, વધારે પડતું જો પોટેશિયમ બ્લડની અંદર, તો પોટેશિયમને પણ નિયમન કરવાનું કામ એ કિડનીનું જ છે. કારણ કે વધારે પડતું જો પોટેશિયમ બ્લડની અંદર હોય તો સીધી અસર એની હાર્ટ ઉપર થતી હોય છે. એટલે હાર્ટની ઉપર અસર ન થાય એના માટે પણ પોટેશિયમનું જે બેલેન્સ પણ કિડની કરતી હોય છે દિલીપભાઈ. એટલે આ બધા ફંક્શનો જે છે કિડનીના છે. બિલકુલ, બહુ એક અગત્યનું અંગ કહી શકાય ને ડૉક્ટર દિનેશ પટેલ, આપે કહ્યું તેમ આટલું બધું કામ જો શરીરમાં કરતું હોય એટલે ચોક્કસ કિડનીનું મહત્ત્વ ખૂબ જ છે. પહેલા કોલર જોડાય છે નિમુબેન. નિમુબેન, સ્વાગત છે આપનું. હા સાહેબ, નમસ્કાર. ક્યાંથી બોલો છો? મોટા આપડાથી બોલ વિરંગામની બાજુમાં ગામડેથી. હા, પ્રશ્ન કરો.
એટલે અમારે કન્યા ને ડાબી સાઈડ માં કિડની માં પથરી છે અને એમાં એક નળી માં પથરી હતી, કિડની બ્લોક થઈ ગઈ હતી, એનું હમણાં પથરી તોડી ઓપરેશન કરાવ્યું છે. બીજી 10 mm ની કિડની પથરી માં છે. છેલ્લો રિપોર્ટ કરાયો કે કિડની તમારી નાની થઈ ગઈ છે, એટલે હમણે એને કોઈ કરવાની જરૂર નથી, એટલી મને સલાહ આપી ડોક્ટર. હવે આગળ મારે શું કરવું? હવે કિડની 9% કિડની ચાલે, 9%. હા, કિડની નું કાર્ય કેટલું છે? 9% કાર્ય કરે અત્યારે હાલમાં. કિડની ની અંદર પથરી હોય, પથરી ની સાઈઝ 10 mm હોય, અને જો કિડની 9% જો કાર્ય કરતી હોય તો એ જે કિડની છે એ ઇન્ફેક્શન વારંવાર કરતી હોય છે, તો એ કિડનીને કાઢી નાખવી જરૂરી છે. મેડિકલ અમારા જે યુરોલોજીના જે મેડિકલ નિયમ પ્રમાણે જ્યારે કિડનીનું કાર્ય 20% કરતાં ઓછું થઈ જાય છે ત્યારે કિડની કામ કરતી બંધ થઈ ગઈ જેવું કહેવાય. તો જ્યારે 9% કાર્ય કરતી હોય ત્યારે તો અવશ્ય કિડનીને કાઢી નાખવી હોય છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી લેપ્રોસ્કોપીની ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે ટેકનોલોજી દેવસ્ય કિડની હોસ્પિટલમાં નિયમિતપણે અમે યુઝ કરતા હોઈએ છીએ. તો લેપ્રોસ્કોપિક ટેકનોલોજીથી કિડની કાઢી નાખવી જોઈએ. ધારો કે કિડની કાઢવામાં ન આવે તો સામેની કિડનીમાં ઇન્ફેક્શન થતું હોય છે, એ સિવાય પણ ઇન્ફેક્શન બોડીમાં વિવિધ પાર્ટ જેવા કે લીવર, લંગ્સ, બ્રેઇન એ બધામાં જતું હોય છે અને લાઈફ જોખમમાં મુકાઈ જતી હોય છે. નિમોભાઈ, એટલે એવા કેસની અંદર આપે ઝડપીમાં ઝડપી એ કિડનીને કઢાવી નખાવી જોઈએ. નજીકની કિડની હોસ્પિટલમાં આપ જઈ શકો છો, અથવા તો આપ સેકન્ડ ઓપિનિયન માટે દેવસ્ય કિડની હોસ્પિટલનો પણ સંપર્ક આપ કરી શકો છો. ડૉક્ટર દિનેશ પટેલ, એક એમણે વાત કરી કે કિડની નાની થઈ ગઈ છે, તો શું કિડની નાની પણ થાય અને શેને કારણે આ કિડનીની સાઇઝ નાની થઈ જતી હશે? બિલકુલ બિલકુલ દિલીપભાઈ, જ્યારે બી કોઈ ઇન્ફેક્શન થાય છે ત્યારે અંદરના જે ફિલ્ટરેશન છે, ફિલ્ટર ધીરે 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 બરાબર નકામા થતા હોય છે અને એના કારણે ક્રોનિક ઇન્ફેક્શનથી સ્કારિંગ થાય અને સ્કારિંગ થવાને કારણે કિડની નાની થઈ જતી હોય છે. દરેક વ્યક્તિમાં જે કિડનીની જે સાઇઝ હોય છે, દરેક વ્યક્તિની મુઠ્ઠીની સાઇઝ હોય છે. ધારો કે કોઈ બી એડલ્ટ છે, કોઈ બી વ્યક્તિ છે, તો એની કિડની મુઠ્ઠી એની મુઠ્ઠી બરાબર, નાનું બાળક હોય તો નાના બાળકની મુઠ્ઠી બરાબર એની કિડનીની સાઇઝ હોય છે. નોર્મલી એડલ્ટમાં કિડનીની જે સાઇઝ છે એમાં લંબાઈ જે છે, લેન્થ છે 9 to 10 cm હોય છે, વિડ્થ છે 4 to 5 cm હોય છે અને એની કોર્ટિકલ થિકનેસ એટલે જે થીક હોય છે એ 2 to 3 cm હોય છે. દિલીપભાઈ જી, ડૉક્ટર ધીરેશ પટેલ, અત્યારે જે આ સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે એ શું છે અને કઈ રીતે આ આખી એક પ્રક્રિયા ઓપરેશન ની કઈ ચાલી રહી છે? ટેકનોલોજીનું દિલીપભાઈ જે નામ છે RIRS ટેકનોલોજી કહેવામાં આવે છે. કે અત્યાર સુધીમાં દિલીપભાઈ એવું હતું કે જ્યારે કિડનીની અંદર કોઈ પથરી હતી ત્યારે નોર્મલી બધી જ પથરીઓ આપણે લિથોટિપ્સ એટલે કે કિરણોથી મશીનથી તોડતા હતા. જી, હવે એ મશીનથી તોડવામાં રિઝલ્ટ માત્ર મળતા હતા 70%. જે પથરી હાર્ડ સોફ્ટ હતી એ જ તૂટતી હતી. હાર્ડ પથરીનું રિઝલ્ટ કિરણોથી જે મશીન જે તોડતું હોય છે એનાથી રિઝલ્ટ મળતું નથી. ઓલ ઓવર વર્લ્ડમાં આજે અમારો જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એમાં 70% જ રિઝલ્ટ છે. એટલે અત્યારે રિસર્ચ થઈને નવી ટેકનોલોજી આવી છે જેને RIRS ટેકનોલોજી કહેવામાં આવે છે. અત્યારે આપ વિડીયોમાં જોઈ શકો છો કે જે દોરી જેવું દૂરબીન હોય છે જેની ટીપ છે 270 ડિગ્રી જેટલું એનું જે ટીપ છે ફ્લેક્સ થતી હોય છે. એટલે એ જે વળાંક જે દૂરબીન થાય છે એના કારણે કિડનીના દરેક ડિપાર્ટમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. એની ચેનલમાંથી લેઝર ફાઇબર પસાર કરીને લેઝર સિસ્ટમ સાથે જોડવામાં આવે છે અને લેઝરના કિરણો દ્વારા કંઈ પણ જે કંઈ બી જે પથરી હોય છે કિડનીની અંદર એને ડસ્ટ કરવામાં આવે છે દિલીપભાઈ, અને એ ડસ્ટ પૂરેપૂરી પછી નીકળી જતી હોય છે અને આ રિઝલ્ટ ખરેખર ખૂબ જ સારા છે. લગભગ મોટાભાગના લોકોની અંદર એમાં સક્સેસ બહુ સારી રીતે મળતો હોય છે અને અત્યારે દેવસ્ય કિડની હોસ્પિટલમાં નિયમિતપણે છેલ્લા કેટલાય વર્ષોથી અમે આ ટેકનોલોજીથી કિડનીની પથરી અમે દિલીપભાઈ કાઢતા હોઈએ છીએ. બિલકુલ ડૉક્ટર દિનેશ પટેલ, છે કિડનીના કાર્યો જે પ્રમાણે આપે કહ્યા હતા કે ફિલ્ટરેશન કરે છે, પાણીનું લેવલ મેન્ટેન કરે છે, આપે કહ્યું કે એ લોહીનું જે લોહી પણ બનાવે છે લોહીનું નિયમન પણ કરે છે, આટલા બધા અગત્યના કામ કરે છે. પરંતુ આ કિડનીનું પ્રોપર જે જગ્યા કહીએ કે શરીરના કયા ભાગમાં આવેલી છે અને શું લોકેશન છે એનું, તો શું કહેશો? બહુ સરસ વાત કરી દિલીપભાઈ. ઘણા બધા દર્શક મિત્રોને આની ખબર નથી કે ભાઈ ખરેખર કિડની ક્યાં આવેલી છે. આ કિડનીનું લોકેશન એમને ખબર જ નથી હોતી. બંને કિડની જે હોય છે એ આપણે પાંસળીની નીચે પેટના પાછળના ભાગમાં મણકાની ડાબી બાજુ ડાબી કિડની અને જમણી બાજુ જમણી કિડની આવેલી હોય છે દિલીપભાઈ. ચલો એ હું આપની પાસે જવાબ લઈશ. એ પહેલા જયંતિભાઈ જોડાયા છે. જયંતિભાઈ સ્વાગત છે આપનું. નમસ્કાર. ક્યાંથી બોલો છો જયંતિભાઈ? અમદાવાદથી. હા, ટીવી નો વોલ્યુમ બંધ કરો ને પ્રશ્ન કરો જયંતિભાઈ. કિડની નો પથરી છે? હા જી જયંતિભાઈ, કિડની માં કેટલી? હેલો. હા જી, સંભળાય છે આપનો અવાજ જયંતિભાઈ. ટીવી નો અવાજ બંધ કરી સીધો સવાલ કરો. હા પ્લીઝ. કિડનીમાં પથરી છે, તપાસ કરાવી છે. જી કેટલી સાઈઝની પથરી છે જયંતિભાઈ?
9-10 છે અને પથરીની સાઈઝ કેટલી છે? જે બધી પથરીઓ છે એમાં સાઈઝ કેટલી છે? બિલકુલ વાત બરાબર છે જયંતિભાઈ, પણ પથરીઓની સાઈઝ કેટલી છે? નાનામાં નાની પથરીની સાઈઝ કેટલી અને મોટા મોટી પથરીની સાઈઝ કેટલી છે? 9-10 મિલીમીટરની છે. હવે જે 9-10 મિલીમીટરની પથરી હોય એમાં નોર્મલી દિલીપભાઈ એવું હોય છે કે જ્યારે બી કોઈ કિડનીની અંદર પથરી હોય ત્યારે સિટી સ્કેન કરવામાં આવે છે અને સિટી સ્કેનની અંદર સ્પષ્ટ એની આ જે પથરી હોય છે એ કઠણ છે કે નરમ જોઈ શકાય છે એ ખ્યાલ આવતો હોય છે. જો એને ડેન્સિટી 600-700ની આજુબાજુ હોય એટલે કે સોફ્ટ સ્ટોન છે તો એને કિરણોથી મશીનથી તોડી નાખવામાં જેના રિઝલ્ટ સારા છે. જો ડેન્સિટી 1800 અથવા તો 1000થી જો વધારે હોય તો એ હાર્ડ સ્ટોન કહેવાય અને એમાં પછી લિથોડિપ્સીનું રિઝલ્ટ બિલકુલ સારું નથી. એમાં બે ટેકનોલોજી બેસ્ટ છે, એક તો અત્યારે આપણે જે વિડીયોમાં જોઈ તે RIS ટેકનોલોજી જેનાથી રિઝલ્ટ બહુ સારા મળે છે. એમાં દોરી જેવું જે દૂરબીન છે પેશાબના માર્ગમાંથી પસાર કરીને પેશાબની કોથળીમાં થઈને કિડની સુધી લઈ જવામાં આવે છે અને કિડનીમાં જે સ્ટોન છે એને લેઝર ટેકનોલોજીથી એને ડસ્ટ કરી દેવામાં આવે છે. અને બીજી ટેકનોલોજી છે મિની PCL ટેકનોલોજી છે, એમાં પીઠમાં નાનો કાપો મારીને સ્કીનથી તે કિડની પથરી સુધીનો રસ્તો બનાવવામાં આવે છે અને એમાં મિની નેફ્રોસ્કોપ પસાર કરીને એમાં પણ લેઝર ટેકનોલોજીથી પથરીને ડસ્ટ કરી દેવામાં આવે છે. બંને ટેકનોલોજી અત્યારની બેસ્ટ ટેકનોલોજી છે, દર્દી માટે આશીર્વાદરૂપ છે. ક્યાંય કોઈ વાડકા કે લોહી આપવાની જરૂર નથી, દર્દીને હોસ્પિટલની અંદર માત્ર એક દિવસ જ રાખવામાં આવે છે. બિલકુલ, અત્યારે જે વિડીયો જે અત્યારે બતાવ્યો છે એમાં એક નાના બાળકનો છે, બાળકના કિડનીની અંદર પથરી છે અને એ બાળકોની અંદર આ ટેકનોલોજી આવ્યા પછી ખરેખર બાળકો માટે આશીર્વાદરૂપ છે. સૌ પ્રથમ જ્યારે આ ટેકનોલોજી નહોતી ત્યારે બાળકોમાં પણ વાટકાપથી ઓપરેશન કરવામાં આવતું હતું અને મોટો ચીરો મારવામાં આવતો, એ અત્યારે મોટો ચીરો બિલકુલ હવે મારવાની કોઈ જરૂર નથી. બિલકુલ, એટલે ટેકનોલોજી ક્યાંક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કમલેશભાઈ જોડાયા છે, કમલેશભાઈ સ્વાગત છે આપનું. હા નમસ્કાર, ક્યાંથી બોલી રહ્યા છો? મને નર્મદા જિલ્લાથી. હા બોલો. મને ઘણા વખતથી પથરી છે, 2005 થી અત્યાર સુધી લગભગ મારે 30-40 પથરીઓ નીકળી છે જી, અને હજુ એ ચાલુ જ છે. આ એ દિવસથી અત્યારે મને બહુ દુખાવો થાય છે પથરીનો. જે કિડનીમાં 4 mm પથરીઓ છે, 4 mm જી. હા જી, અને એક નીચે 3 mm પથરી છે કે જે નીચે ચડી ગઈ છે. તો જે સર્જનને કહ્યું હતું. હા જી, બિલકુલ. આપની પાસે પથરી કોઈ પડી છે? હા, તો પથરી લઈને આપ દેવસ્ય કિડની હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. દેવસ્ય કિડની હોસ્પિટલમાં આ સ્ટોનનું અમે એનાલિસિસ કરતા હોઈએ છીએ. દિલીપભાઈ, આમાં એક બીજી વસ્તુ છે, પથરી જ્યારે કોઈ બી વ્યક્તિને થાય છે ત્યારે પથરી એક તો થાય છે એનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ, એમાં એ કારણ જાણવા માટે એક તો સૌ પ્રથમ રસ્તો છે કે જે પથરી નીકળી એનું એનાલિસિસ કરવું. તે એનાલિસિસ પરથી ખબર પડે કે કેલ્શિયમ ઓક્ઝેલેટ યુરિક એસિડ કે જે અંદર ઘટકો છે એના પરથી અમને ખબર પડી જાય કે ફરીથી પથરી ન થાય એના માટે શું ધ્યાન રાખવું. અને બીજું એક છે કે એમાં મેટાબોલિક વર્કઅપ એટલે કિડની બોડીની અંદર અમુક જે તત્વો છે અથવા તો અમુક જે ઓર્ગન છે એના કારણે પણ પથરી બનતી હોય છે. ફોર એક્ઝામ્પલ, થાઇરોઇડ, જે ગળામાં જે થાઇરોઇડ આવેલી છે એની પાછળ પેરાથાઇરોઇડ જે ગ્રંથિ છે એની હાઇપર એક્ટિવિટી થવાના કારણે પણ કેલ્શિયમનું લેવલ બ્લડની અંદર વધતું હોય છે. બીજું ગાઉટ નામનો જે બોનનો જે રોગ છે, જે હાડકાનો રોગ છે, એમાં યુરિક એસિડ સ્ટોર બનતો હોય છે દિલીપભાઈ. બીજું નોનવેજ જે લોકો વધારે પડતું ખાતા હોય છે એની અંદર સિસ્ટિન નામનો જે સ્ટોન થતો હોય છે. અને જે લોકોને મેટાબોલિક ઇનબોર્ન એરર ઓફ મેટાબોલિક એટલે કે મેટાબોલિક જે ડિસઓર્ડર હોય છે એની અંદર કેલ્શિયમ એમનેમ વધતું હોય છે. તો આવા બધા કારણોની અંદર જો એ કારણ જો પકડાઈ જાય તો આપણે એ કારણને જો ટ્રીટ કરવામાં આવે તો ફરીથી પથરી બનતી અટકાવી શકીએ છીએ દિલીપભાઈ. જી, તેજસ્વી જોડાયા છે. તેજસ્વી સ્વાગત છે આપનું. હેલો, હા સર, ક્યાંથી બોલો છો તેજસ્વી? રાણીથી સર. હા, પ્રશ્ન કરો. જમણી બાજુ 3 પથરી છે જી, 4-5 mm જી, અને ડાબી બાજુ 2 પથરી છે. તો ડાબી બાજુ કેટલી સાઈઝ છે પથરીની? 5 mm જી. હવે જ્યારે તેજસ્વી કિડનીની અંદર પથરીની સાઈઝ ઘણી બધી પથરી છે પણ પથરીની સાઈઝ જો 5 mm કાં તો એનાથી નીચે હોય તો એનાથી નાની હોય તો મોટે ભાગે 2 કે 3 અઠવાડિયામાં આ બધી પથરીઓ જો ફ્રી હોય તો બધી નીકળી જતી હોય છે. તો આપે ખૂબ જ પાણી એક તો પીવું જોઈએ,
ડેઇલી તમારે એટલીસ્ટ 2-3 લિટર પાણી પીવું જોઈએ. અત્યારે તો સમર છે એટલે સમરમાં પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. શક્ય હોય તો ઉનાળાની અંદર બપોરના ટાઈમે બહાર નહીં નીકળવું જોઈએ. વધારેમાં વધારે એરોપ્લાનનું પાણી, લીંબુ શરબત છે, છાશ વધારે પીવી જોઈએ. અને 3 વીક પછી ફરીથી સોનોગ્રાફી કરીને જોઈ લેવું જોઈએ કે ખરેખર પથરીઓ બધી નીકળી ગઈ છે કે કેમ. જો ચોટેલી પથરી હશે તો પછી એનું રેગ્યુલર ફોલોઅપ કરવું જરૂરી છે. ચોટેલી પથરીમાં કદાચ એવું પણ બની શકે કે બીજા ક્ષાર જમા થઈને મોટી પણ થઈ શકે. તો રેગ્યુલર જો 3-3 મહિને જો તમે આપ સોનોગ્રાફી કરાવતા રહેશો તો એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવે કે પથરી નીકળી ગઈ કે છે. જી બિલકુલ, એટલે કે સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. 3 કે 6 મહિને જો તમે સોનોગ્રાફી કરાવો છો, અને ડૉક્ટર વારંવાર કહેતા હોય છે કે તમે જો હેલ્ધી છો અને 40 વર્ષની ઉંમર કદાચ આપની થઈ ગઈ છે તો કશું જ કારણ ન હોય તો પણ 3-6 મહિને આ સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એની તપાસ કરાવવી જોઈએ, પરંતુ આપણે ક્યાંક ચૂકી જઈએ છીએ. અને દર્શક મિત્રો, એક ચર્ચા આપણે એ પણ કરીશું કે વારે ઘડીએ પથરી થતી હોય છે એની પાછળના કારણો શું છે, અને ખાસ હવે ઉનાળાની શરૂઆત થઈ છે એટલે ડૉક્ટરને આપણે એ પણ પૂછીશું કે ઉનાળામાં જ આવા કેસીસ વધારે આવે છે પથરીના કે કેમ, અને આવે છે તો એની પાછળના કારણ શું. આ ચર્ચા કરીશું, લઈશું એક બ્રેક. બ્રેક બાદ ટેક કેર કાર્યક્રમમાં ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક કેર કાર્યક્રમ. પથરીની ચર્ચા ચાલી રહી છે. ડૉક્ટર દિનેશ પટેલ પોતાના અનુભવને આધારે અને દિવસે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કયા પ્રકારના કેસીસ આવે છે, કઈ ટેકનોલોજીથી કામ કરવામાં આવે છે, આ તમામ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા વચ્ચે નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, સ્વાગત છે આપનું ટેક કેર કાર્યક્રમમાં. સર બોલો. હેલો સર, પિતા છે મો પથરી છે. જી જી નરેશભાઈ, પિત્તાશયમાં જ્યારે પથરી હોય છે ત્યારે પિત્તાશય બિલકુલ એ ખરાબ થઈ ગયેલું હોય છે, એનું કાર્ય કરતું બંધ થઈ ગયું ત્યારે પથરી થતી હોય છે. કિડનીમાં જે પથરી થાય છે પાણી ખોરાકના કારણે થાય, પહેલાં પથરી થાય પછી કિડની બગડતી હોય છે. આમાં પિત્તાશયની પથરીમાં ઉલટું છે, પિત્તાશય બિલકુલ કામ કરતું બંધ થઈ જાય છે પછી પિત્ત ઘટ થાય અને એમાં પથરી થતી હોય છે. એની માત્ર એક જ એનું જે ટ્રીટમેન્ટ છે વર્લ્ડ લેવલે દરેક જગ્યાએ જ્યાં જ્યાં પથરી જે વ્યક્તિને થતી હોય પિત્તાશયમાં એમાં લેપરોસ્કોપિક ટેકનોલોજીથી પિત્તાશય કાઢી નાખવામાં આવે છે. એમાં પિત્તાશય કાઢવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. જો પિત્તાશય જો પથરીવાળું જો પિત્તાશય રાખી મૂકવામાં આવે તો એના 2 કોમ્પ્લિકેશન છે, અને 2 જ કોમ્પ્લિકેશન ખરેખર ભયંકર કોમ્પ્લિકેશન છે. એક તો પહેલું કોમ્પ્લિકેશન છે કમળી થતી હોય છે, અને બીજું કોમ્પ્લિકેશન પથરી આગળ જઈને જ્યારે સ્વાદુપિંડની અંદર જે ભરાતી હોય છે તો સ્વાદુપિંડનો સોજો આખી જિંદગી હેરાન કરતો હોય છે. તો આ 2 કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખીને વેળાસર લેપ્રોસ્કોપીથી પિત્તાશય કઢાઈ નાખવું ખૂબ જ જરૂરી છે, જેને લેપ કોલી કહેવામાં આવે છે. નરેશભાઈ, દિનેશભાઈ, જે પિત્તાશય કાઢવાની આપણે ક્યાંક વાત કરી, પરંતુ એમાં પણ કંઈ વાડકાપ હોય છે? પિત્તાશય કેવી રીતે દેવસ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે આપ કહો છો કે ટેકનોલોજી છે, આમાં કયા પ્રકારની ટેકનોલોજીઓ છે અને કેટલું ઇઝી હોય છે? પિત્તાશય કાઢવું શબ્દ દર્દી માટે અઘરો છે, પરંતુ આપને હું પૂછીશ એ પહેલાં એક કોલર જોડાયા છે. હલો. દેવસ્ય કિડની હોસ્પિટલમાં આવું જરૂરી છે, એકવાર સેકન્ડ ઓપિનિયન લઈ લો જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ દુખાવો શેનો કારણે છે અને ખરેખર શું તકલીફ છે આપને. દિનેશભાઈ, 6 મહિના થયા અને છતાં એમને જે આ ગોળીનો દુખાવો મટતો ન હોય, શું કારણ હોઈ શકે અને શું શક્યતા હોઈ શકે છે? કારણ કે 6 મહિનાથી એમણે ક્યાંય બતાવ્યું એવું મને લાગતું નથી. ઘણીવાર દિલીપભાઈ એવું હોય છે કે સામાન્ય ઇન્ફેક્શનના બદલે ઘણા લાંબા ટાઈમથી દુખાવો રહે તો એક ટ્યુબરક્લોસિસની હિસ્ટ્રી પણ, ટીબીની હિસ્ટ્રી પણ જાણવી જરૂરી હોય છે. ઘણા લોકોને ટીબીનો પણ ઇન્ફેક્શન એમાં નીકળતું હોય છે, એટલે આપણે એકવાર ચેકઅપ કરવું ખૂબ જ જરૂરી છે. અને એ જે ચેકઅપ કરે પછી જ ખ્યાલ આવે, એટલે સેકન્ડ ઓપિનિયન માટે નરેશભાઈને ખાસ દેવસ્ય કિડની હોસ્પિટલ આવવું જરૂરી છે. ચલો બિલકુલ, પિત્તાશયની વાત કરતા કઈ ટેકનોલોજીથી પિત્તાશય રિમૂવ કરવામાં આવે છે ચર્ચા કરીએ, પરંતુ કોલર મિત્રો દિનેશભાઈ એટલા બધા છે. રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ સ્વાગત છે. આપણે લાર્જ ગ્રંથિમાં ગળામાં પથરી હોય તો એનું ઓપરેશન કેટલું ખર્ચાળ હોય છે અને કેવી રીતે હોય છે? લાળ ગ્રંથિનું ઓપરેશન માટે અમારે પાસે ત્યાં ડિપાર્ટમેન્ટ છે, એમાં ખાસ તો એના સ્પેશિયલ ડૉક્ટર છે, એને બતાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ મારો વિષય નથી. લાળગંધ્રીની પથરી છે એના માટેના પણ સક્સેસફુલ ઓપરેશનો દેવસ્ય કિડની હોસ્પિટલમાં કરવામાં આવે છે. તે આપ એકવાર દેવસ્ય હોસ્પિટલની મુલાકાત લેશો.
જી પિત્તાશયની વાત ડોક્ટર દિનેશ પટેલ આપ કરતા હતા, કઈ રીતે રિમૂવ કરવામાં આવે છે? દિલીપભાઈ, બહુ સરસ વસ્તુ છે કે પિત્તાશય, કોઈ બી અંગ જ્યારે કાઢવાનું આવે છે ત્યારે દર્શક મિત્રો ગભરાઈ જતા હોય છે, પરંતુ પિત્તાશયમાં એવું નથી, ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે પિત્તાશયની એસચ પિત્તાશય છે, એપેન્ડિક્સ છે, એ નોર્મલી એમને એમ પડે રહેતા હોય છે, એનો કોઈ જ રોલ હોતો નથી. કારણ કે પિત્તાશય એટલા માટે હું કહું છું કે એની જરૂર નથી, કારણ કે નોર્મલ સપ્લાય જે બાઇલ એટલે પિત્તનો ડાયજેશન માટેનો એટલો સરસ હોય છે કે પિત્તાશય ઇવન ન રહે તો પણ એમાં બિલકુલ વાંધો દર્દીને આવતો નથી. હવે ટેકનોલોજીની જે વાત કરું તો દેવસ્ય કિડની હોસ્પિટલની અંદર અદ્યતન લેપ્રોસ્કોપિક ટેકનોલોજીથી ઓપરેશન કરવામાં આવે છે, એમાં બિલકુલ વાઢકાપ હોતું નથી. માત્ર 3 પંક્ચર હોય છે પેટની અંદર, એમાં 1 પંક્ચરમાંથી દૂરબીન પસાર કરવામાં આવે છે અને એ જે દૂરબીનને કેમેરાથી જોડો એટલે ટીવીમાં જો દેખાય છે, અને બીજા 2 કે 3 પંક્ચરમાં સાધનો, ઓપરેશન કરવાના સાધનો પસાર કરીને જે પિત્તાશય છે લીવરની બેડમાંથી છૂટું કરવામાં આવે છે, અને એને એ જે એક જે કાપો છે એમાંથી પિત્તાશયને દૂર કરી દેવામાં આવે છે. જ્યારે આ ટેકનોલોજીની અંદર બિલકુલ વાઢકાપ નથી આવતો, બ્લડ આપવાની જરૂર નથી, દર્દીને હોસ્પિટલની અંદર માત્ર 2 દિવસ રાખવામાં આવે છે અને રાબેતા મુજબ 3જા દિવસથી દર્દી પોતાનું કામ કરી શકે છે. આ ખરેખર ટેકનોલોજી આશીર્વાદરૂપ છે. હજુ પણ દિલીપભાઈ જે વાત એટલી કહેવાની દર્શક મિત્રોને કે ગામડાની અંદર હજુ લોકોને આની ખબર નથી અને લોકો વાઢકાપ કરાવતા હોય છે, અને વાઢકાપની અંદર એવું છે કે હોસ્પિટલની અંદર જ 8 થી 9 દિવસ રોકાવું પડતું હોય છે અને ઘેર ગયા પછી 1.5 થી 2 મહિનાનો આરામ કરવો પડતો હોય છે. એટલે આ વસ્તુ જે વાઢકાપ છે બિલકુલ કરાવવાની જરૂર નથી, લેપ્રોસ્કોપ ટેકનોલોજીથી આનું રિઝલ્ટ સારું મળે છે. જી ચલો, એ પણ બહુ અગત્યની વસ્તુ છે કે વાઢકાપ થતું હોય છે અત્યારના સમયમાં જ્યારે ટેકનોલોજીનો યુગ છે, પરંતુ એ પણ ચર્ચા કરીએ. દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ સ્વાગત છે આપનું. હા સર, નમસ્કાર, હું બરોડાથી બોલું છું. હા બોલો બોલો. સર, આમાં એવું છે કે કિડનીની અંદર મેક્સિમમ કેટલા mm ની પથરી હોય તો વગર ઓપરેશન નીકળી શકે, અને ફરજિયાત આટલા mm ઉપર હોય તો ઓપરેશન કરાવવું જરૂરી જ છે એવું? સાહેબ, આ અમુક જે બધા દવાઓ કહે છે કે ભાઈ અમુક આ દવા કરો નીકળી જાય, આ દવાઓ કરાવો તો નીકળી જાય, તો એમાં સચ્ચું હોય છે સાહેબ? એમાં એટલીસ્ટ 5 mm ઉપર મારા મિસિસ ને 14 mm ની પથરી છે સાહેબ અત્યારે. જી જી જી. 2-3 મહિને એકાદ વાર દુખાવો થઈ જાય પછી પાછું નોર્મલ થઈ જાય, કોઈ ઇન્જેક્શન આપી દઈએ દવાઓ અંદર. દિલીપભાઈ, એક તો ખાસ તો એની રચના જાણવી જરૂરી છે. બંને કિડની જે હોય છે પડખામાં હોય છે, કિડનીમાંથી જે નળી નીકળે છે એ નળી જે છે એ કિડની ઉપરના ભાગ ઉપરથી નળી નીકળીને પેશાબની કોથળીમાં જતી હોય છે, અને એ નળી પેશાબ બધો કિડનીનો પેશાબ પેશાબની કોથળીમાં લઈ આવે. હવે આ જે નળી છે જે કિડનીમાંથી નળી નીકળે એને મૂત્રવાહિની કહેવામાં આવે છે, અને એ 25 સેન્ટીમીટર લાંબી હોય છે. દિલીપભાઈ, હવે એનું ડાયામીટર ખબર પડી છે, જો આપણે જાણશો તો આપણને ખ્યાલ આવશે. ઉપરથી જે ડાયામીટર હોય છે 9 થી 10 મિલીમીટર હોય છે, નીચે મધ્યમાં એનું ડાયામીટર 5 મિલીમીટર હોય છે, અને જ્યારે કિડની અરે પેશાબની કોથળીમાં જ્યારે નળી ખુલતી હોય છે ત્યારે ડાયામીટર એનું મેક્ઝિમમ ડાયામીટર એનું 3 મિલીમીટર હોય છે. હવે કોઈ પણ પથરી જે છે એ 6 મિલીમીટર સુધીની સાઇઝ હશે ત્યાં સુધી એ 3 મિલીમીટરમાંથી થોડું પહોળું થઈને પણ નીકળી જાય, પરંતુ 6 મિલીમીટર કરતાં વધારે પથરી હોય તો ત્યાં પેશાબની કોથળીમાં જ્યાં નળી ખુલે છે ત્યાં ફસાતી હોય છે, ઉપરથી નીકળી જાય. કારણ કે ઉપર ડાયામીટર પહોળું છે કે મિકેનિકલ ઓબસ્ટ્રક્શન જેવું છે. આ તો ડાયામીટર તમને ખબર હોય તો એક્ઝેક્ટ ખબર પડે કે ભાઈ આ સાઇઝની પથરી ક્યાં ફસાશે. ધારો કે 3 મિલીમીટરની પથરી જો તો ક્યાંય ફસાવા નથી, નીકળી જવાની છે. 4 મિલીમીટર છે, હજુ નીકળી જશે. 5 મિલીમીટર નીકળી જશે. 6 મિલીમીટર હજુ થોડું જો ફોર્સ કરવામાં આવે જે બાટલાનો કે પાણીનો, તો થોડું બી આ રબર જેવી જે નળી હોય છે એટલે પોળી થઈને નીકળી જાય, પણ 6 મિલીમીટર કરતાં વધારે પથરી ફસાતી હોય છે, અને ફસાવાને કારણે પછી 7 મિલીમીટર 6 મિલીમીટર કરતાં વધારે પથરીને પછી એમાં ટેકનોલોજીથી પથરી કાઢવી પડતી હોય છે. તમારા મિસિસમાં કિડનીની અંદર જે પથરીની સાઇઝ છે 14 મિલીમીટર છે, જે કોઈ પણ સંજોગોમાં ન નીકળી શકે, એને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે અત્યારે આપણે પિક્ચરમાં જે વિડીયોમાં બતાવવામાં આવે છે એ ટેકનોલોજી ઉપયોગી ફાયદાકારક છે, આશીર્વાદરૂપ છે. એમાંની એક ટેકનોલોજી છે RIRS ટેકનોલોજી, જેની આપણે ચર્ચા કરી દિલીપભાઈ, અને બીજી ટેકનોલોજી છે મિની PCNL, જે આપણે બાળકમાં અત્યારે બતાવી રહ્યા છે. આ બંને ટેકનોલોજીથી પથરી બહુ સરસ રીતે નીકળી જાય છે, ક્યાંય કોઈ લોહી આપવાની જરૂર નથી, ક્યાંય વાઢકાપ થતો નથી, દર્દીને 1 કે 2 દિવસ હોસ્પિટલમાં રાખવા પડે છે, ખરેખર આશીર્વાદરૂપ છે. દિલીપભાઈ, આપ એક ઓપિનિયન, સેકન્ડ ઓપિનિયન માટે આપ દેવસ્ય કિડની હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. બિલકુલ દિનેશભાઈ, ડૉક્ટર દિનેશભાઈ, સવાલ એ થાય છે કે જે અંતરિયાળ વિસ્તાર છે, જે ગામડાઓ છે, જિલ્લા છે, એમાં કદાચ આ ટેકનોલોજી નથી, બીજું કે લોકોને પણ ખબર નથી કે શું આવી ટેકનોલોજી છે કે કેમ, એમના માટે ખાસ શું કહેશો કે દિવસે મલ્ટી સ્પેશિયાલિટીમાં કયા પ્રકારની ટેકનોલોજી છે? વર્લ્ડમાં આપ તો વર્લ્ડ ટૂર પણ કરતા હો છો, વર્લ્ડમાં કયા પ્રકારની ટેકનોલોજી પથરી માટે ઉપયોગ કરવામાં આવે છે, શું સૂચન કરશો આપ ખાસ?
વર્લ્ડની અંદર દિલીપભાઈ અત્યારે જ ખાસ મારા દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે જે લોકો મોટાભાગના લોકોને માત્ર એક જ ટ્રીટમેન્ટ ખબર હોય છે પથરી માટે, અને એક બે કિરણોથી પથરી તોડાવી તે કિડનીમાં પથરી થઈ એટલે ગમે ત્યારે પેલી અત્યારે જે વાન બધી ફરતી હોય છે ગામડાઓમાં, એ ગામડામાં દર્દી એ વાનમાં સૂઈ જાય અને મશીનથી પથરી તોડાવી નાખે છે. પણ એ એમ કંઈ સૂઈ જવાથી અને કિરણોથી તોડી જવાથી પથરી નીકળી જતી નથી. પણ એ લોકો તો દિનેશભાઈ દાવા કરતા હોય છે કે પથરી બ્રેક થઈ ગઈ, મતલબ તૂટી ગઈ, ભૂકો થઈ ગઈ, હવે પેશાબ માટે નીકળી જશે, એ વાનમાં જે ટ્રીટમેન્ટ પૂરી કરાવી દેતા હોય છે. પરંતુ દિલીપભાઈ મારી ખાસ દર્શક મિત્રોને સૂચના એ છે કે જે ટ્રીટમેન્ટ કરાવો પછી એક્સરે પાડીને જોઈ લેવું, એક્સરે પડાવી લો, સોનોગ્રાફી કરીને ચેક કરવું જોઈએ. જે ખરેખર જો ભણેલો ગણેલો વ્યક્તિ હશે એ તો તરત જ ટ્રીટમેન્ટ કરાયા પછી બીજા કાંઈ અરે 10 દિવસ પછી તરત એક્સરે પાડીને જોઈ લેશે. એક્સરે અથવા સોનોગ્રાફી કરો એટલે ખબર પડે ખરેખર રિઝલ્ટ મળ્યું છે કે કેમ. એટલે અત્યારે પરિસ્થિતિ એ છે કે ગામડાઓમાં જે જે વાન ફરતી હોય છે, જે લિથોટ્રિપ્સી વાન, જેને લેઝર લોકો કહેતા હોય છે, ખરેખર લેઝર છે જ નહીં, લેઝર ટેકનોલોજી બિલકુલ ન કહેવાય, એને લિથોટ્રિપ્સી કહેવાય. અને એમાં મોટી એમાં જો કિડનીની અંદર જો હાર્ડ સ્ટોન હોય, કઠણ પથરી હોય તો બિલકુલ રિઝલ્ટ મળતું નથી, દર્દી હેરાન થાય છે. એમાં સોપારી જેવી જો હાર્ડ હોય તો ટુકડા થતા હોય છે, અને ટુકડા એવા ભાલા જેવા હોય છે કે જેમાં દર્દી હેરાન હેરાન થઈ જાય, કારણ કે સ્પાઇક એટલે કે કાંટા જેવી પથરી થઈ જાય અને પછી નળીમાંથી પસાર થાય જાય ત્યારે દર્દી બૂમો પાડતો હોય છે, કોન્સ્ટન્ટ વોમિટિંગ થતું હોય છે. અને અલ્ટિમેટલી બીજી ટેકનોલોજી જે અત્યારે મેં ટેકનોલોજી અત્યારે આપણે દૂરબીનમાં અરે ટીવીમાં બતાવી રહ્યા છે એ ટેકનોલોજીથી પથરી કાઢવી પડતી હોય છે દિલીપભાઈ. એટલે ગામડાઓમાં તો એક જ ટેકનોલોજીની લોકોને ખબર હોય છે. વર્લ્ડ લેવલે અત્યારે RIRS ટેકનોલોજી જેની આપણે ચર્ચા કરી, મિનિ પિસ્ટન ટેકનોલોજી જે આપણે પીઠમાં નાનો કાપો મારીને જે દૂરબીનથી કાઢી છે તે છે, એ સિવાય પણ ઘણી બધી ટેકનોલોજી છે જેમાં દૂરબીન જેમાં વાટકાપ કરવાની જરૂર નથી, લેપ્રોસ્કોપિક ટેકનોલોજી એનાથી પણ પથરી કાઢવામાં આવે છે. આ તમામ ટેકનોલોજી જે વર્લ્ડ લેવલે શરૂ થઈ છે, જે રિસર્ચ થઈને બહાર આવી છે, બધી દેવસ્ય કિડની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે દિલીપભાઈ. ચલો બિલકુલ, એટલે મેઇન આ જે કાર્યક્રમ કર્યો એના પરથી ડૉક્ટર ધીરેશ પટેલ એક વસ્તુ સાબિત થાય છે કે જે અંતરિયાળ ગામો છે, જે નાના નાના કહેવાય કે શહેર ને જિલ્લા છે, ત્યાં પ્રોપર ટેકનોલોજી નથી હોતી દર્શક મિત્રો. અને એને જ કારણે અવેરનેસ આપણામાં આવતી નથી અને નથી આવતી તો આપણે હેરાન થતા હોય. એટલે જ ક્યાંક કહેવાય છે કે આવી મોટી હોસ્પિટલો જેમ કે દેવસે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અનુભવી ડૉક્ટર હોય અને એમના દ્વારા જો ટ્રીટમેન્ટ થાય, આ ટ્રીટમેન્ટ કે એટલી મોંઘી પણ નથી હોતી અને પ્રોપર ટ્રીટમેન્ટ થતી હોય છે, ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. એટલે ક્યાંક આવી હોસ્પિટલોની મુલાકાત આપણે આ દરમિયાન લેવી જોઈએ. ચર્ચાનો સમયના અભાવે અહીંયા દિનેશભાઈ સમાપન કરીએ છીએ. આપ ઉપસ્થિત રહ્યા, માહિતી માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો આથી ટેક કેર કાર્યક્રમમાં આજની ચર્ચાને આગળ વધારીશું નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે, અને આપના ફોન કોલ્સ અને સાથે જ આ ચર્ચા પથરી અંગેની પણ કરીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. Thank you.